દિલ્હીની નિર્ભયા કાંડ જેવી બર્બરતા ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે ચાર હવસના ભૂખ્યા નરાધમોએ આચરી 19 વર્ષીય યુવતીને મોતને ઘાટ ઉતારતા દાહોદના વાલ્મીકી સમાજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી દલિત સમાજની દીકરીને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। ઉત્તર પ્રદેશમાં થોડા દિવસ પહેલા નિર્ભયા કાંડ જેવી બર્બરતા એક યુવતી સાથે આચરવામાં આવી હતી। ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામમાં હવસના ભૂખ્યા નરાધમોએ 19 વર્ષીય દલિત સમાજની યુવતી સાથે બળજબરીપૂર્વક ગેંગરેપ ગુજાર્યા બાદ તેની જીભ પણ કાપી નાખવામાં આવી હતી। એટલું જ નહીં, તેના શરીરમાં કેટલાક અંગોના હાડકાં પણ તોડી નંખાયા હતા। ત્યારે તે યુવતીને દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી, જ્યાં તેનું મોત નિપજ્યું હતું। છેલ્લા 15 દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં આવેલા એક ગામમાં એક 19 વર્ષીય દલિત સમાજની યુવતી સાથે ચાર નરાધમોએ ગેંગરેપ ગુજાર્યો હતો અને બાદમાં તેના ઉપર આ બર્બર અત્યાચાર ગુજારાયો હતો, જેને પગલે યુવતીને ગંભીર અવસ્થામાં દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તે યુવતી આટલા દિવસથી મોત અને જીવન વચ્ચે ઝઝૂમી રહી હતી। જોકે આખરે તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું। જોકે આ ઘટનાની અસર સમગ્ર દેશમાં આક્રોશ સાથે જોવા મળી રહી છે અને દિલ્હીની જે હોસ્પિટલમાં તે યુવતીનું મોત નિપજ્યું તેની બહાર ધરના પ્રદર્શનો કરવામાં આવ્યા હતા। સ્થાનિક પોલીસવાળાએ જણાવ્યું હતું કે યુવતી પર ગેંગરેપ ગુજાર્યા બાદ તેની જીભ કાપી નાખવામાં આવી હતી અને હાથ પગ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને સંપૂર્ણપણે યુવતી પેરેલાઇઝ થઈ ગઈ હતી। આ યુવતીના મુદ્દેને પરિવારને સોંપવામાં ના આવતા લોકોમાં રોષ વધ્યો હતો અને આજે દાહોદના વાલ્મીકી સમાજે સુખદેવ કાકા કોલોની સામે આવેલી શિવાજીરાવ સર્કલ ખાતે રાત્રિના સમયે ઉત્તર પ્રદેશના હાથરસ ગામમાં વાલ્મીકી સમાજની દીકરી ઉપર હવસના ભૂખ્યા ચાર યુવકો દ્વારા સામૂહિક બલાત્કાર કરી તેના ઉપર અત્યાચાર ગુજારી મોતને ઘાટ ઉતારી દેતા આજે ગુજરાત દલિત સમાજ દ્વારા વાલ્મીકી સમાજની દીકરીને શ્રદ્ધાંજલિ આપી સાથે જ માંગ કરવામાં આવી હતી કે વાલ્મીકી સમાજની દીકરીના પરિવારને ન્યાય મળે અને હવસના ભૂખ્યા નરાધમોને ફાંસીના માચંડે લટકાવવામાં આવે તેવા રોષ સાથે ઉત્તર પ્રદેશ સરકાર પાસે માંગ પણ કરવામાં આવી હતી। 8 વર્ષ પહેલાં દિલ્હીમાં નિર્ભયા પર આવા જ પ્રકારનો અત્યાચાર ગુજારાયો હતો, જેને પગલે તેનું મોત નીપજ્યું હતું અને સમગ્ર દેશમાં મહિલાઓ પર અત્યાચારને લઈને ધરના પ્રદર્શનો યોજાયા હતા। સરકારે કાયદા પણ કડક કર્યા, પરંતુ અમલમાં નરમાઈના કારણે હજુ પણ નિર્ભયા જેવી ઘટનાઓ દેશમાં બની રહી છે, જેને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ કેસમાં યુવતીએ ચાર શખ્સોના નામ મેજિસ્ટ્રેટ સમક્ષ આપ્યા હતા, જેમાં સંદીપ, રામુ, લવકુશ અને રવિનો સમાવેશ થાય છે। યુવતીએ કહ્યું હતું કે તેઓએ મારા પર રેપ ગુજાર્યો અને જ્યારે મેં ખુદનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો તો મારી જીભ પણ કાપી નાખવામાં આવી હતી અને મારું ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। આખરે મોત સામે ગેંગરેપનો શિકાર બનેલી યુવતી મોતને ભેટી હતી। આજરોજ દાહોદ વાલ્મીકી સમાજ દ્વારા જે ઉત્તર પ્રદેશમાં અમારા વાલ્મીકી સમાજની દીકરીને જે હાથરસ ગામના અંદર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો, સાથે જ અમારી સમાજની દીકરીની જબાન કાપીને તેને એક જંગલની અંદર ફેંકવામાં આવ્યું, તેના અનુસંધાનની અંદર આજે દાહોદ વાલ્મીકી સમાજના યુવાનો, આગેવાનો અને વડીલો દ્વારા અમારી દીકરી મહિષાબેન વાલ્મીકીને શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને અમે દાહોદ વાલ્મીકી સમાજના આપના માધ્યમથી ઉત્તર પ્રદેશ સરકારને માંગ કરીએ છીએ કે અમારી વાલ્મીકી સમાજની દીકરીને ન્યાય મળે અને આ જે હરામખોર જે ચાર દરિંદો છે એમને ફાંસીની સજા આ છેલ્લા 6 મહિનાની અંદર કરવાની અમારી માંગ છે। અને બીજું કે અમારી જે વાલ્મીકી સમાજની દીકરી છે એમના પરિવારને આ દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ આપે અને ભગવાન અમારી વાલ્મીકી દીકરીની આત્માને શાંતિ આપે એ અનુસંધાનમાં આજે અમે વાલ્મીકી સમાજના તમામ વડીલો, આગેવાનો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। જય હિન્દ। મારું નામ તેજલ નાગોરી।